विद्यार्थी मित्रों, धोरण 10 सामाजिक विज्ञान आपणे प्रकरण 10 भारत कृषि ने भारत नी अंदर खेती अंगेना मुद्दा नी चर्चा करता हता। हवे एनी अंदर छेल्लो मुद्दो बाकी हतो भारत नी खेती पर वैश्वीकरण नी असर, मतलब कि आखो प्रकरण लगभग पूरु थई गयेलो, एक मुद्दो आपणो बाकी हतो एटले वैश्वीकरण नी असरो भारत नी खेती पर केवी थई छे एनो आ मुद्दो छे। अगाउ आपणे वैश्वीकरण नी चर्चा करेली छे, उदारीकरण नी चर्चा करेली छे, तो भारत नो खेडूत तेनी खेत पेदाशो ने वैश्विक बजार में वेचीने नफो मेळवी शके एवा उद्देश्यथी खेती क्षेत्रे वैश्वीकरण नीति अमलमां मुकाई छे। तो अहींया वैश्वीकरण नो उद्देश्य एक ज छे के भारत नी अंदर खेती करतो खेडूत पोते जे उत्पादन ले छे, पोते जे पाक तैयार करे छे, ए विश्वना कोईपण बजार नी अंदर वेचे अने नफो मेळवी शके ए हेतुथी आ नीति अपनावामां आवी छे। कई नीति? वैश्वीकरण नी नीति। वैश्वीकरण विशे आपणे अगाउना प्रकरणमां भणी चूकेला छे के विश्वनुं बजार पूरुं कोईपण देशमांथी चीज वस्तुओनी आयात अने निकास करी शके, तो ए वैश्वीकरण छे। वैश्वीकरण ने लीधे खेती क्षेत्र केटलाक परिवर्तनो पण आव्या छे। तो आ रीते जे वैश्वीकरणनी नीति अमलमां मूकवामां आवी એના કારણે કે છે કે ખેતી ક્ષેત્રે ઘણા બધા પરિવર્તનો જોવા મળેલા છે। ખેતી પાકોને નિકાસ કે આયાત કરવા માટેની પ્રક્રિયા સરળ કરાઈ છે, તો વૈશ્વીકરણની અંદર ખેતી માટે આ પ્રક્રિયા કરવામાં આવી હતી। કઈ? તો કે છે કે ખેતીના જે પાક છે એની આયાત અને નિકાસ સરળતાથી કરી શકાય એવા નિયમો એમાં બનાવેલા છે। ગુજરાતમાંથી કપાસ, મરચા, તલ ચીનના બજારમાં અને વિશ્વના વિવિધ ફળો ભારતના બજારમાં મળતા થયેલા, તો શાને કારણે? વૈશ્વીકરણને કારણે ભારતનો માલ, મતલબ કે પાક, એ બીજા દેશોની અંદર, એટલે આપણે ઉદાહરણ તરીકે ચીનની વાત કરેલી છે કે ભારતની અંદરથી ગુજરાતમાંથી તલ, મરચા અને કપાસ આ ત્રણ ચીજ વસ્તુઓનો ચીનમાં નિકાસ થાય છે। એ જ રીતે આપણે અગાઉ ભણી ચૂકેલા છે એમ ફળોની અંદર ચીન, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનમાંથી ભારતે દ્રાક્ષની આયાત કરે છે। આપણે જોઈ ગયા કે ભારતમાં જે દ્રાક્ષનું ઉત્પાદન થાય છે એ ભારતમાં જે જરૂરિયાત છે એના કરતા ઓછું છે, એટલે એ માંગને પહોંચી વળવા માટે વિદેશમાંથી ફળો મંગાવવામાં આવે છે, એટલે આ દ્રાક્ષ, તો એ ચાર દેશમાંથી દ્રાક્ષ આયાત કરવામાં આવે છે। એટલે એ રીતે કે છે કે પેલા ગુજરાતમાંથી કપાસ, મરચા અને તેલ ચીનમાં જાય છે અને એ જ રીતે વિશ્વના વિવિધ ફળો અને બીજા દેશમાં પાકતા તૈયાર થતા ફળો એ ભારતમાં આવે છે। વૈશ્વીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જીનેટિકલ મોડિફાઈડ બીટી બિયારણો આવ્યા અને એના લીધે ખેતી ખર્ચાળ બની છે, જો કે કપાસ અને મકાઈમાં તેનાથી ઉત્પાદનમાં વધારો થયેલો છે। તો આ રીતે વૈશ્વીકરણને કારણે બીજા દેશમાંથી ભારતની અંદર બિયારણો આવેલા છે, એ બિયારણો મોંઘા છે પણ સામે કે છે કે એનું ઉત્પાદન પણ વધારે થાય છે, તો આયાત સરળ થતા ઘર આંગણે આપણા કૃષિ ઉત્પાદનોને સ્પર્ધાનો સામનો કરવો પડે છે। કેટલાક ઉત્પાદનોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થતા તેમના પેટન્ટ,
રજીસ્ટ્રેશન ની જરૂરિયાત ઊભી થઈ છે તો વિશ્વના બજારમાં આપણી ગુણવત્તા સબર કૃષિ પેદાશોની પેટેન્ટ દેશના નામે નોંધાવી જરૂરી છે. તો આ છે વૈશ્વિકરણની ભારતની ખેતી ઉપર અસરો, કેટલીક બાબતો જે સરળ પણ બની છે અને કેટલીક બાબતોને કારણે કે છે કે આ ક્ષેત્રે થોડો સામનો પણ કરવો પડે છે. તો ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારમાં થતી સ્પર્ધાઓનો સામનો કરવા નવી ટેકનોલોજી અપનાવી અને ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ અને સદ્ધરતા વધારવા યોજનાબદ્ધ પગલાં ભરવા પડશે. વધતી જતી વસ્તી અને ભવિષ્યમાં વધનાર કૃષિ પેદાશોની માંગ સાથે આર્થિક પ્રગતિ વિકાસ સૂચ જાળવી રાખવા બીજી હરિયાળી ક્રાંતિ માટે નક્કર વ્યૂહરચના ગોઠવવી જરૂરી છે. તો આ રીતે આવનારા જે પડકારો છે એ પડકારોનો સામનો કરવા માટે કે છે કે આપણે સજ્જ બનવું પડશે, તૈયાર રહેવું પડશે. એટલે કે બીજી એક હરિયાળી ક્રાંતિ, એક હરિયાળી ક્રાંતિની તો આપણે ચર્ચા કરી રહ્યા પણ હજુ પણ ભારતની અંદર ખેતી ક્ષેત્રે જે વિકાસ થવો જોઈએ એ હજુ થયો નથી. એટલે એના માટે શાની જરૂર છે? બીજી હરિયાળી ક્રાંતિની જરૂર છે. તો અહીંયા આપણું આ પ્રકરણ 10 ભારત કૃષિ એ પૂરું થાય છે. તમારે સ્વાધ્યાય લખી લેવાનો. સ્વાધ્યાયની અંદર 4 પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન એટલે સવિસ્તર જવાબ લખો, જેમાં 5 પ્રશ્નો છે. બીજો મુદ્દાસર જવાબ લખો, એમાં 4 પ્રશ્નો છે. ત્રીજો ટૂંકમાં જવાબ આપો, એની અંદર પણ 5 પ્રશ્નો છે. અને ચોથા નંબરે સાચો વિકલ્પ શોધીને તમારે જવાબ આપવાનો છે. આ રીતે સ્વાધ્યાયની અંદર 4 પ્રશ્નો છે જે તમારે સ્વાધ્યાયમાં લખી લેવાના રહેશે. તો આપણો અહીંયા 10મો પ્રકરણ પૂરું થયો. હવે આપણે આગળ વધીને જઈએ છીએ પ્રકરણ 17. ક્યાં જઈએ છે? પ્રકરણ 17. એટલે આપણે 3 ભાગ અહીંયા પાડેલા છે. પહેલા ભાગમાં 4 પ્રકરણ પૂરા થાય, 1-4. બીજા ભાગની અંદર 8, 9 અને 10 ત્રણ પ્રકરણ પૂરા થયા. અને હવે ત્રીજા વિભાગની અંદર આપણે 15મા પ્રકરણથી શરૂઆત કરીને એટલે 15મું અને 16મું પ્રકરણ થઈ ગયું છે. તો આપણે અહીંયા 17મા પ્રકરણની વાત કરીએ છીએ. 17મું પ્રકરણ એટલે આર્થિક સમસ્યાઓ અને પડકારો. તો આપણા દેશ સામે શું છે? આર્થિક સમસ્યાઓ છે, આર્થિક પડકારો છે. તો એ આર્થિક સમસ્યાઓ અને પડકારો કયા કયા છે તેની વાત આપણે પ્રકરણમાં કરેલી છે. તેમાં મુખ્ય 2 બાબતોની વાત કરેલી છે. એક છે ગરીબી અને બીજો છે બેરોજગારી. આપણો ઘણી બધી સમસ્યાઓ અને ઘણા બધા પડકારો છે, પણ આપણે એની અંદરથી અહીંયા 2 મુદ્દાઓની ચર્ચા આ પ્રકરણમાં કરવાના છે. એક ગરીબીની ચર્ચા અને બીજી થશે બેરોજગારીની ચર્ચા. તો પ્રકરણ 17ની અંદર આપણે પ્રાસ્તાવિકની વાત કરીએ તો ભારતીય અર્થતંત્રમાં કેટલી ગંભીર અને જટિલ આર્થિક અને સામાજિક સમસ્યાઓ જેવી કે વસ્તી વધારો, ભાવ વધારો, કાળું નાણું, ગરીબી, બેકારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, આતંકવાદ વગેરેનો સમાવેશ થાય છે. તો અહીંયા આર્થિક અને સામાજિક સમસ્યાઓ ભારતમાં કઈ કઈ છે એની આખી યાદી આપણને આપી દીધી. એક વાક્યના પ્રશ્નમાં પૂછાય તો આપણે એનો જવાબ આપી શકીએ. અહીંયા જે આપણને ગણાવી કેટલી સમસ્યાઓ એટલે કે વસ્તી વધારો, ભાવ વધારો, કાળું નાણું, ગરીબી, આતંકવાદ, બેકારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, આ બધી સમસ્યાઓ એ આર્થિક અને સામાજિક સમસ્યાઓ કહેવાય છે. તો જેમાંથી મુખ્ય આર્થિક સમસ્યાઓ એટલે કે ગરીબી, બેરોજગારી, ભાવ વધારો, વસ્તી વધારો, જે પૈકી આપણે 2ની ચર્ચા કરીશું, ગરીબી અને બેરોજગારી. એટલે આ પ્રકરણમાં મુખ્ય 2 મુદ્દાઓની ચર્ચા થવાની છે એ આપણે પ્રાસ્તાવિકમાં સમજી લીધું. એક ગરીબી વિશે ચર્ચા ચાલશે અને ત્યાર પછી બેરોજગારી વિશે ચર્ચા ચાલશે. તો હવે એમાં પહેલો મુદ્દો આવે છે ગરીબી. કયો મુદ્દો છે? ગરીબી.
तो गरीबी कोने कहेवाय? गरीबी એટલે શું? તો સમાજનો મોટા ભાગનો વર્ગ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ એટલે રોટી, કપડાં ઓર મકાન તથા શિક્ષણ અને આરોગ્યની સેવાઓનો ન્યૂનતમ માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહીને જીવન ગુજારતો હોય ત્યારે સમાજની તેવી સ્થિતિ વ્યાપક કે દારૂણ ગરીબી કહેવાય છે અને આવી સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિને ગરીબ કહેવામાં આવે છે. અહીંયા ગરીબીની વ્યાખ્યા આપી દીધી. ગરીબી કોને કહેવાય આપણે સમજાવી દીધું કે જે લોકો પોતાની મૂળભૂત જરૂરિયાતો સંતોષી શકતા નથી. મૂળભૂત જરૂરિયાતો એટલે રોટી, કપડાં, ઓર મકાન, મતલબ ખોરાક, વસ્ત્રો અને રહેઠાણ, એ મુખ્ય પાયાની જરૂરિયાતો છે. એ મળશે પછી આગળ શિક્ષણ મેળવશે, આરોગ્યને જાળવશે. એટલે આરોગ્ય અને શિક્ષણ એ પણ જરૂરિયાત જ છે, પણ મુખ્ય ત્રણ જરૂરિયાતો આપણે વાત કરી તે અને ત્યાર પછી ગૌણ જરૂરિયાતો ની અંદર શિક્ષણ પણ આવે અને આરોગ્ય પણ આવે. પણ એમાં ન્યૂનતમ, ન્યૂનતમ એટલે ઓછામાં ઓછી જે જરૂરિયાત છે પણ એ પૂરી કરી શકતા નથી તો એને દારૂણ ગરીબી કહેવામાં આવશે. અને આવું જીવન જીવનારા લોકો એ ગરીબ છે એમ આપણે કહી શકીશું. તો હવે ગરીબી રેખાથી નીચે જીવતા લોકો, મતલબ આપણે ત્યાં બીપીએલ કાર્ડ આપવામાં આવ્યા છે. ગરીબી રેખા નીચે જીવનારા લોકો માટે સરકારે વ્યવસ્થા કરેલી છે, આવા કુટુંબને કાર્ડ આપવામાં આવ્યું છે અને એ કાર્ડનું નામ છે બીપીએલ. મતલબ કે બિલો પ્રોવર્ટી લાઈન, ગરીબી રેખા નીચે જીવતા લોકો. શું કહેવાશે એને? ગરીબી રેખા નીચે જીવતા લોકો એટલે બીપીએલ. ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે. હવે આપણે આજે ગરીબીની વ્યાખ્યા ઉપર કરી કે ગરીબી વિશે આપણે સમજીએ તો ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે, એના ગુણોની અંદર રહેલી છે. ભારતમાં ગરીબીને વ્યક્તિના જીવનના લઘુત્તમ સ્તર તરીકે જોવામાં આવે છે. તો વ્યક્તિનું જીવન જીવવાનું જે સ્તર છે અને એનું જે લઘુત્તમ, ગુરુત્તમ એટલે ઊંચું, મોટું, લઘુત્તમ એટલે નીચું, નાનું એટલે ઓછામાં ઓછું, તો ગરીબી રેખાથી નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો નીચે મુજબ છે. તો આપણે ગરીબ કોને ગણી શકીએ? ગરીબી રેખા નીચે જીવનારા લોકો આપણે કોને કહી શકીએ? એના માટે કેટલાક લક્ષણો રજૂ કર્યા છે. એવા લક્ષણ જે લોકોમાં, જે કુટુંબોમાં જોવા મળે છે તે લોકો અથવા તે કુટુંબ એ ગરીબી રેખા નીચે જીવે છે આપણે કહી શકીએ. તો પહેલું લક્ષણ છે કે જે વ્યક્તિને બે ટન પૂરતું ભોજન મળતું ના હોય, ગરીબીનું પહેલું લક્ષણ. આપણે દિવસના બે વાર પેટ ભરીને જમવાનું હોય છે, પણ અહીંયા પહેલું લક્ષણ કયું છે કે જે ગરીબ છે એને બે ટન પેટ પૂરતું ખાવાનું મળશે નહીં એટલે ગરીબ. બીજા નંબરે રહેવા માટે પૂરતી માત્રામાં મોતરાશવાળી જગ્યા પ્રાપ્ત ન થઈ હોય. આપણે પહેલા ખોરાકની વાત કરેલી, પછી રહેઠાણની વાત કરેલી છે. માણસને રહેવા માટે જે મોકળાશવાળી જગ્યા જોઈએ એ પણ એને પ્રાપ્ત ન થાય તો એ ગરીબ છે. ના છૂટકે ગંદા વસવાટો કે સ્લમ વિસ્તારમાં વસવાટ કરવો પડતો હોય છે. હવે આવી વ્યક્તિએ છેવટે એમને ક્યાંય જગ્યા મળતી નથી એટલે એમને જ્યાં ગંદકી છે, ગંદા વિસ્તારો છે અને ત્યાં એમને વસવાટ કરવો પડતો હોય છે. તેની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઘણી ઓછી છે. અહીંયા જે ગરીબ છે એની આવક નક્કી કરવામાં આવેલી આવક કરતા પણ કે છે કે ઓછી છે. મતલબ એક દિવસમાં આટલું વ્યક્તિ કમાતો હોવો જોઈએ કે જે નક્કી કરેલી નિર્ધારિત જે આવક છે એના કરતા પણ એની આવક કેવી હશે? ઓછી હશે એટલે ગરીબ છે. તેનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્યથી પણ ઓછું હોય. ગરીબ લોકોનું આયુષ્ય રાષ્ટ્રએ જે નક્કી કરેલું સરાસરી આયુષ્ય છે અત્યારે આપણે
भारत की बात करें तो भारत ना लोगों को सरासरी आयुष्य 67 वर्ष नु छे, पण आ गरीबो जे छे ए एटला वर्ष पण जीवी शकता नथी, એટલે એમનું જે સરાસરી આયુષ્ય કરતા પણ એમનું આયુષ્ય કેવું હોય છે, ઓછું હોય છે. ત્યાર પછી મોટે ભાગે આ લોકો નિરક્ષર હોય છે, એટલે અભણ. સો ગરીબો મોટે ભાગે નિરક્ષર છે, અભણ છે, અભણ છે. જેઓ સતત પોષણક્ષમ આહારના અભાવે નાના મોટા રોગોથી પીડાતા હોય છે. હવે એમને જે આહાર મળે છે એ પૂરતો તો મળતો નથી, બિચારામાં જે આહાર છે એ પોષણક્ષમ હોતો નથી, પૌષ્ટિક હોતો નથી. અને એટલે જો પૌષ્ટિક આહાર ના મળે એના કારણે શરીરની અંદર શું થાય, રોગ થાય. એટલે આ પૌષ્ટિક આહારના અભાવે કે ન મળવાથી ગરીબ લોકો બીમાર રહેતા હોય છે, એટલે નાની મોટી બીમારી એમને હોય છે. જેમના બાળકોને કુટુંબની આવકમાં વધારો કરવાની ફરજ ભણવાની ઉંમરે મજૂરી કે કામ ધંધે જવા મજબૂર થવું પડતું હોય હોય છે. તમે કહે છે કે આવા કુટુંબોની અંદર પેટ પૂરતું એમને ખાવાનું મળતું નથી, એટલે આપણે પહેલા જ વાત કરી કે પહેલા ખોરાક, પછી કપડા, પછી આવાસ અને પછી શિક્ષણ. તમે કહે છે કે એક કુટુંબના બાળકો છે એ ભણવા જઈ શકશે ને, એટલા માટે કે એમને પેલો દિવસની અંદર જેટલો ખોરાકની જરૂર છે એટલો ખોરાક પ્રાપ્ત કરવા માટે મજૂરી કામ કરવું પડે છે, કામ કરવું પડે છે. કામ કરે તો સાંજે ખાવાનું મળે, જો કામ ન કરે તો સાંજે ભૂખ્યા સુઈ જવું પડે. એટલે શિક્ષણની વાત તો પછી રહી, કારણ કે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે જીવવા માટે કે છે ખોરાકની જરૂર પડશે, અને એ ખોરાક કામ કરશે તેને મળશે. અને એટલા માટે તો કદાચ આપણને ખબર હશે આપણી સરકાર મધ્યાહન ભોજન યોજના ચલાવે છે. શેના માટે? તો આવા ગરીબ કુટુંબના જે બાળકો છે એના ખોરાક માટે બહાર ભટકતા હોય છે, ભણવા આવતા નથી અને રખડતા હોય છે, એટલે રખડે નહીં અને શાળાએ ભણવા આવે એના માટે શાળાની અંદર આ વ્યવસ્થા કરવામાં આવી છે. કઈ વ્યવસ્થા છે? તો મધ્યાહન ભોજન યોજના. બાળક ભણવા જશે ત્યાં જ એને ખોરાક આપવામાં આવશે. તો જેમના બાળકોનું કુપોષણના લીધે બાળમૃત્યુનું પ્રમાણ પણ ઊંચું રહેતું હોય છે, ગરીબોની અંદર બાળમૃત્યુ દર કેવો છે, ઊંચો છે. એટલા માટે કે પૂરતા પ્રમાણમાં પોષણ મળતું નથી, એટલે જન્મતાની સાથે બાળકોના મૃત્યુ થવાનો દર ગરીબોમાં વધારે છે. ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાના સરકાર દ્વારા થયેલા પ્રયાસો. તો ઉપર આપણે જે બતાવ્યા એ ગરીબીના લક્ષણો છે. ગરીબ લોકોની અંદર આ બધી બાબતો જોવા મળે છે અને એ બાબતો જેમની અંદર જોવા મળે છે એમને આપણે ગરીબ કહીએ છીએ. હવે સરકાર આ ગરીબીમાંથી એ લોકોને બહાર લાવવા માટેના પ્રયત્નો કરી રહી છે, એટલે કે એમનું જીવન ધોરણ ઊંચું આવે, ગરીબી રેખાથી ઊંચું આવે, સામાન્ય લોકો જેવું જીવન જીવી શકે છે, જીવન જીવતા થાય એના માટે સરકારના પ્રયત્નો થઈ રહ્યા છે. તો એમાં પહેલો પ્રયત્ન છે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની આવક ઘણી ઓછી છે તેવા કુટુંબને અત્યોદય કુટુંબો કે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો કહે છે. જે મેં તમને પહેલા જ વાત કરી બીપીએલ કાર્ડ ધારકો, અને જે કુટુંબની પાસે બીપીએલ કાર્ડ છે તે કુટુંબો એટલે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો કહેવાશે. તો આ રીતે બે પ્રકારની વ્યવસ્થા કરેલી છે, એક બીપીએલ ની અને એક અંત્યોદય. આ બંને પ્રકારના કાર્ડ એ આ ગરીબી રેખા નીચે જીવતા અને એના કરતાં પણ ખરાબ પરિસ્થિતિમાં જીવતા લોકો માટે સરકારે યોજના બનાવી. સરકારે આવા કુટુંબોને ઓળખી કાઢીને રેશન કાર્ડ આધારે જાહેર વિતરણ વ્યવસ્થા શરૂ કરી છે, અને આ દુકાનોને વ્યાજની ભાવની દુકાનો કહે છે. આવા કુટુંબોને દર મહિને આવશ્યક ચીજ વસ્તુઓ જેવી કે અનાજ,
ઇંધણ અને કેરોસીન વગેરે પૂરું પાડે છે અને આ દ્વારા તેઓનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવેલો છે. તો ગરીબી રેખાનો ખ્યાલ સૌ પ્રથમ WHOના નિયામક બોર્ડ એરોએ રજૂ કર્યો હતો. ગરીબી રેખાની ગણતરીમાં કે માપનમાં હવે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા, વાહન વ્યવહાર વગેરે પછાત થતા વર્ગની ખર્ચ અને આવકને ધ્યાનમાં લઈ અને કેલેરીને આધારે જીવન ધોરણને નિશ્ચિત સપાટીને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા ગરીબી રેખાનો ખ્યાલ આપનાર વ્યક્તિ રાજે, તો સૌ પહેલા ગરીબી રેખાનો ખ્યાલ WHOના નિયામક બ્યોર્ડ ઓરેએ આપેલો હતો. એટલે આપણે એક માર્ક માટે આ અગત્યનો મુદ્દો છે અંડરલાઈન કરી લેવાની કે ગરીબી રેખાનો સૌ પહેલો ખ્યાલ કોણે આપ્યો રાજે, તો WHOના નિયામક બ્યોર્ડ ઓરેએ આપેલો છે. અને એમને અહીંયા જે બાબતોની આપણે ચર્ચા કરી એ બધી બાબતોનો સમાવેશ એની અંદર કરેલો છે અને એને આધારે જ ગરીબી રેખા તરીકે એને ઓળખી શકાય. તો ગરીબી રેખાનો ખ્યાલ સમય, સ્થળ, સંયોગો અને પરિસ્થિતિમાં આવતા ફેરફાર મુજબ બદલાય છે. તો આમ આપણે ગરીબી રેખાનો અર્થ કે વ્યાખ્યાય ચોક્કસ આપી શકતા નથી. સમય બદલાશે તેમ, સ્થળ બદલાશે તેમ, સંજોગો બદલાશે તેમ, પરિસ્થિતિ બદલાશે તેમ આ ગરીબી રેખાની વ્યાખ્યા પણ શું થવાની બદલાતી રહેશે. તો આ ત્યાર પછીનો મુદ્દો છે ગરીબીનું માપન. ગરીબી કોને કહેવાય એનો અર્થ તો આપણે સમજી લીધો, પણ હવે એ ગરીબી માપવા માટેની વાત કરીએ છીએ. તો ભારતમાં ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યા જાણવા માટે બે રીત છે. તો હવે ભારતમાં ગરીબી રેખા નીચે જીવનારા લોકોની સંખ્યા કેટલી છે તો કહે છે કે જાણવા માટે બે રીત છે. એક છે એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુઓ કે સેવાઓ પાછળ કરવામાં આવેલ ખર્ચના આધારે. હવે એક કુટુંબ પોતાના કુટુંબના સભ્યો પાછળ જે સવલતો પ્રાપ્ત કરવાની છે, જે વસ્તુઓ કે સેવાઓ પ્રાપ્ત કરવાની છે એની પાછળ કેટલો ખર્ચ કરી શકે છે એને આધારે નક્કી થાય છે. અને બીજી બાબત, બીજી રીત છે કે કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે કે છે કે એટલે એક ખર્ચને આધારે અને બીજો આવકને આધારે. ટૂંકમાં ગરીબી રેખા નીચે જીવનારા લોકોને માપવા માટે, ઓળખવા માટે બે રીતો છે. એક, કુટુંબના સભ્યોનો ખર્ચ એ કેટલો કરી શકે છે એની અંદર કુટુંબની આપણે જે વ્યાખ્યા કરીએ એમાં ઓછામાં વધુમાં વધુ પાંચ સભ્યો ગણવાના. કેટલા ગણવાના? પાંચ સભ્યો વધુમાં વધુ, એનાથી વધુ સભ્યો ગણવાના નહીં, ઓછા હોઈ શકે. તો એ પાંચ સભ્યો પાછળ કેટલો ખર્ચ એ કુટુંબ કરી શકે છે. અથવા બીજી રીત છે કે પાંચ સભ્યોની કુલ આવક કેટલી છે. આ બે રીતથી કે છે કે ગરીબી રેખા નક્કી કરી શકાય છે. ગરીબી રેખાને જાણવા માટે આ બે રીતો છે. હવે ગરીબીના બે પ્રકાર આપેલા છે. એક છે નિરપેક્ષ ગરીબી. કયો પ્રકાર છે? ગરીબીના માપનમાં બે આવશે, નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. તો નિરપેક્ષ કોને કહેવાય? તો સમાજના લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડા જેવી પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોય તો તેને નિરપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાશે. ટૂંકમાં જીવન જરૂરી જે વસ્તુઓ છે તે વસ્તુઓ ખરીદવાની ક્ષમતા એ લોકોમાં નથી. ન્યૂનતમ ઓછામાં ઓછી એમની જરૂરિયાત છે, પણ એ ઓછામાં ઓછી જરૂરિયાત પણ અને બજારની અંદર એ ઓછામાં ઓછા ભાવે મળે છે એ વસ્તુઓ પણ એ ખરીદી શકતા નથી, પ્રાપ્ત કરી શકતા નથી.
तो એને નિરપેક્ષ દ્રવ્ય કહેવાય છે. કેવા કહેવાય છે? નિરપેક્ષ દ્રવ્ય. અને બીજો પ્રકાર છે સાપેક્ષ દ્રવ્ય. તો સમાજના જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ જૂથ અન્ય કરતા ઓછી આવક મેળવતો હોય તો તે સાપેક્ષ રીતે ગરીબ કહેવાય છે. બે કે ત્રણ જૂથ છે એ જૂથમાં એક જૂથની આવક વધારે છે અને બીજા જૂથની આવક ઓછી છે તો જે જૂથની આવક ઓછી છે એ જૂથ એટલે એને સાપેક્ષ ગરીબ કહેવાય છે. કેવું કહેવાય છે? સાપેક્ષ ગરીબ. એટલે પેલાની સાપેક્ષમાં એ ગરીબ છે. તો આ ખ્યાલ વિકસિત દેશોમાં પ્રચલિત છે. અહીંયા 10,000, 20,000 અને 30,000 કઈ ત્રણ વ્યક્તિઓની આવક જુદી જુદી છે. હવે બી વ્યક્તિની આવક એ વ્યક્તિની આવક કરતા ઓછી હોવાથી એ વ્યક્તિ ગરીબ ગણાય. તેવી જ રીતે સી વ્યક્તિની સાપેક્ષ એ અને બી વ્યક્તિની આવક ઓછી હોવાથી તે ગરીબ ગણાશે. તો અહીં આપણે ઉદાહરણ આપ્યું છે. એ બી સી બ્રશ એ ની આવક 10,000, બી ની આવક 20,000 અને સી ની આવક 30,000. તો જે સી જે છે એની આવક પેલા બે કરતા વધુ છે એટલે પેલા એ અને બી ગ્રુપના જે લોકો છે એ સી ગ્રુપના લોકો કરતા કેવા કહેવાશે? ગરીબ. અને એટલે એ અને બી કુટુંબો એ સાપેક્ષ રીતે ગરીબ છે એમ કહેવાશે. અને એ જ રીતે બી ની સાપેક્ષમાં એ કુટુંબ ગરીબ છે એમ કહેવાશે. એટલે આને કહેવાશે સાપેક્ષ ગરીબી. તો આ રીતે ગરીબી બે પ્રકારે થઈ. એક નિરપેક્ષ લઘુત્તમ ભાવ જે છે ઓછામાં ઓછો જે ભાવ છે અને એવી વસ્તુ પણ ખરીદી શકતા નથી એટલે નિરપેક્ષ ગરીબ. અને એક જૂથની આવક કરતા બીજા જૂથની આવક ઓછી છે એટલે બીજું જે જૂથ છે એ એક જૂથની સાપેક્ષમાં ગરીબ છે એટલે સાપેક્ષ ગરીબ. હવે ત્યાર પછી નો મુદ્દો આવે છે ભારતમાં ગરીબી. આપણે આપણા દેશમાં ગરીબોની વાત કરીશું. ભારત એ વિકાસશીલ દેશ છે અને એના વિકાસની અંદર એક પડકાર એટલે આ ગરીબી છે. ગરીબીને કારણે ભારતનો જે વિકાસ થવો જોઈએ એટલી ઝડપથી થઈ શકતો નથી. તો ભારતમાં આયોજન પંચે 2011-12 ગરીબી રેખા નીચે રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશ ખર્ચ 816 અર્થાત કુટુંબ દીઠ ખર્ચ 4,080 અને શહેરી ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશ ખર્ચ 1,000 લેખે કુટુંબિત વપરાશ ખર્ચ 5,000 નું પ્રમાણ કે છે કે નિર્ધારિત કર્યો હતો. તો અહીંયા આયોજન પંચે 11-12 ના આંકડા પ્રમાણે 2011-12 સાલમાં નક્કી કર્યું કે એક કુટુંબ ગ્રામીણ કુટુંબ 4,080 રૂપિયા પોતાના કુટુંબ પાછળ ખર્ચી શકે અને શહેરનો કુટુંબ એ 5,000 રૂપિયા પોતાના કુટુંબ પાછળ ખર્ચી શકે. તો બ્રાજે એ ઓછામાં ઓછી આટલી કહે છે કે આવક એ મેળવી શકે. તો આ નવા માપદંડના આધારે ભારતમાં 11-12 ગરીબીની સંખ્યા ઘટીને 27 કરોડ થઈ હતી. આ જે નવો માપદંડ આવ્યો અને એ જે નક્કી થયો કે ગ્રામીણ કુટુંબની આવક 4,080 શહેરી કુટુંબની આવક 5,000 હોય તો એ ગરીબ ગણાશે નહીં. એના કરતા ઓછી આવક હોય એ ગરીબ, કેટલી અથવા એનાથી વધારે આવક હોય તો એ ગરીબ ગણાશે નહીં. તો એ પ્રમાણે ભારતની અંદર 11-12 ની અંદર સાલ 2011-12 માં 27 કરોડ લોકો કે છે કે ગરીબ હતા. તો કુલ વસ્તીમાં ઘટીને 21.9% એ થઈ ગયો હતો અને ભારતમાં 2009-10 માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 29.8% હતું. આમ અંદાજે 35.47 કરોડ લોકો ગરીબીમાં જીવન જીવી રહ્યા હતા.
विश्व बैंके आंतरराष्ट्रीय धोरणे सरखामणी થઈ શકે તેથી 2012 અને 2008 ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક હવે આ વિશ્વ બેંકે આંકડા જાહેર કર્યા છે તે પ્રમાણે રોજની કુટુંબની આવક કેટલી હોય છે $1.90 નિર્ધારિત કરી હતી જે ગરીબી રેખાનું ધોરણ છે વિશ્વ બેંકના એ કહેવા મુજબ 2010 માં ભારતની કુલ વસ્તી અંદાજે 121 કરોડ માંથી 32.7% લોકો ગરીબી રેખા નીચે જીવતા લોકો હતા જેની સંખ્યા અંદાજે 47.6 કરોડ થાય તો UNDP 2015 ના રિપોર્ટ મુજબ ભારતમાં 11-12 ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92% હતું ભારતમાં કુલ ગરીબો 26.93 કરોડમાંથી ગ્રામીણ ક્ષેત્રે 21.65 કરોડ લોકો અને 25.7% લોકો એ શહેરી ક્ષેત્રે તો માત્ર 5.28 કરોડ લોકો 13.7% ગરીબી રેખા નીચે જીવતા હતા તો આ ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય એટલે છત્તીસગઢ અંડરલાઈન કરી લેજો બરાબર છે અગત્યનો મુદ્દો ગણા છે કે ભારતમાં સૌથી વધુ ગરીબી ધરાવતું કે સૌથી વધુ પ્રમાણમાં ગરીબ લોકો હોય તે એવું રાજ્ય કયું છે છત્તીસગઢ જેમાં 36.93% લોકો ગરીબ છે જ્યારે ઓછી ગરીબી ધરાવતું રાજ્ય તો ગોવા અને 5.9% લોકો ગરીબ છે તો ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.63% જોવા મળ્યું હતું તો ભારતમાં સરેરાશ 30% થી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતા રાજ્યોમાં છત્તીસગઢ અસમ ઉત્તર પ્રદેશ મણિપુર બિહાર અરુણાચલ પ્રદેશ ઝારખંડ અને ઓડિશા તો આ બધા રાજ્યો છે કે જે કહે છે કે ગરીબીનું પ્રમાણ વધુ ધરાવે છે આ બધા રાજ્યોમાં વધારે પ્રમાણમાં લોકો ગરીબ છે તો હવે એની અંદર પણ બે વિભાગ પાડવામાં આવેલા છે તો આ રીતે ભારતની અંદર ગરીબીની અંદર આપણે જઈએ તો એના બે વિભાગ પડી જાય છે એક ગ્રામીણ ક્ષેત્રે ગરીબો અને બીજા શહેરી ક્ષેત્રે ગરીબો આ બંને મુદ્દાની ચર્ચા આપણે નેક્સ્ટ વિડિયોની અંદર કરીશું